नमस्कार विद्यार्थी मित्रों, संत कृपा विद्यालय तरफ थी हूँ आपनो हार्दिक स्वागत करू छूँ। आपणे धोरण 3 में गणित विषय में प्रकरण 2 नो अभ्यास करी रह्या छे। आज आपणे तेनामां पाठ्यपुस्तकनो बीजो पाठ समझीशुं। चलो विद्यार्थी मित्रों, हवे आपणे तेना पछीनो पेज नंबर 20 ऊपर जोईए तो कहे छे कूदका मारता प्राणीओ। बराबर, प्राणीओ छे ई शुं करे छे? कूदका मारे छे। तो सौथी पहेला आपणे जोई लईए, कहे छे गबरू बुनी नितरू। गबरू बुनी अने तरु। बराबर, गबरू बुनी अने तरु आखे रस्ते कूदाकूद करे छे। रस्तो छे एना ઉપર શું કરે છે? તેઓ કૂદાકૂદ કરે છે। गबरू दरेक વખતે 7 ખાના કૂદે છે। હવે गबरू છે એક ભેગા કેટલા ખાના કૂદશે? 7 ખાના। જો અહીંયા છે તો 1 2 3 4 5 6 અને 7 ડાયરેક્ટ સેમ આવી જશે, 7 માં આવી જશે। બરાબર, તો गबरू ડાયરેક્ટ સેમ આવશે, 7 માં આવશે। બુની દરેક વખતે 5 ખાના કૂદે છે। આ બુની છે એ ક્યાં કૂદે છે? 5 કૂદે છે। જો 1 2 3 4 ને 5 ડાયરેક્ટ સેમ આવી જશે, 5 માં આવી જશે। અને તરુ દરેક વખતે 4 કૂદકા 4 ખાના કૂદે છે। બરાબર, અને જે આ તરુ નામનો ડેટકો છે એ શું કરે છે? તો દરેક વખતે 4 ખાના કૂદે છે। गबरू 90 નંબરથી કૂદવાનું શરૂ કરે છે। બુની 99 નંબરથી કૂદવાનું શરૂ કરે છે અને તરુ 106 નંબરથી કૂદવાનું શરૂ કરે છે। બરાબર, ગબરું છે 90 નંબર ઉપરથી કૂદે છે, બુની 99 નંબર ઉપરથી કૂદે છે અને તરુ 106 નંબરથી કૂદવાની શરૂઆત કરે છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠ્યપુસ્તકનો પેજ નંબર 21 ઉપર જોઈએ। તો એનામાં આપણે આપેલ માહિતીનો ઉપયોગ કરવાનો છે, એના આધારે આ ખાલી જગ્યાના જવાબ આપવાના છે। તો પહેલી ખાલી જગ્યા છે બુનીનો 10મો કૂદકો ખાલી જગ્યા નંબર ઉપર આવશે। હવે જે બુની છે એનો 10મો કૂદકો કયા નંબર ઉપર આવશે તે આપણને જોવાનું છે। તો હવે આપણે કઈ રીતે જોશું? તો સૌ પહેલાં આપણે બુની માટે કોઈ પણ એક કલર પસંદ કરશું, કે લાલ કલર મેં બુની માટે પસંદ કર્યો। બરાબર, હવે એનો 10મો કૂદકો, બુની એક વખતમાં કેટલું કૂદે છે? તો આપણે યાદ છે કે બુની એક વખતમાં 5 ખાના કૂદે છે, એ આપણે અહીં જોયું હતું કે બુની એક વખતમાં 5 ખાના કૂદે છે। તો હવે આપણે બુની શરૂઆત ક્યાંથી કરે છે? 99થી કરે છે અને હવે એનો 10મો કૂદકો એટલે કે 5 5ને આપણે 1 2 3 4 અને 5 આ આવશે એનું। 99થી શરૂઆત કરીએ છીએ એટલે 1 2 3 4 અને 5 આ આવશે એનું પહેલું કદમ। તો હું અહીંયા કને આવું ગોલ ટપકું કરી મૂકીશ, 1 2 3 4 અને 5 આ એનું બીજું કદમ, 1 2 3 4 5 આ એનો ત્રીજો કૂદકો, 1 2 3 4 અને 5 આ એનો ચોથો કૂદકો, 1 2 3 4 અને 5 આ એનો પાંચમો કૂદકો, 1 2 3 4 અને 5 આ એનો છઠ્ઠો કૂદકો, 1 2 3 4 અને 5 આ એનો સાતમો કૂદકો, 1 2 3 4 અને 5 આ એનો આઠમો કૂદકો, 1 2 3 4 અને 5 આ એનો નવમો કૂદકો, 1 2 3 4 અને 5 આ એનો દસમો કૂદકો। તો દસમો કૂદકો ક્યાં આવ્યો? 149 ઉપર। ક્યાં આવ્યો? 149 ઉપર। તો હવે આપણે આના જવાબમાં લખશું 149। બરાબર, પછી તરુનો 10મો કૂદકો, હવે તરુ છે એની શરૂઆત ક્યાંથી કરે છે? 106 નંબરથી શરૂ કરે છે। બરાબર, તરુ માટે આપણે લીલો કલર લેશું અને તે 106 નંબરથી કૂદે છે અને દરેક વખતે 4 ખાના કૂદે છે એટલે પહેલું બીજું ત્રીજું ને ચોથું આ આવશે તરુનો પહેલો કૂદકો, 1 2 3 4 4 આ આવશે એનો બીજો કૂદકો, 1 2 3 4 આવશે એનો ત્રીજો કૂદકો, 1 2 3 અને 4 આ એનો ચોથો કૂદકો, 1 2 3 અને 4 આ એનો પાંચમો કૂદકો, 1 2 3 અને 4 આ એનો છઠ્ઠો કૂદકો, 1 2 3 અને 4 આ એનો સાતમો કૂદકો, 1 2 3 4 આ એનો આઠમો કૂદકો, 1 2 3 અને 4 આ એનો નવમો કૂદકો અને 1 2 3 અને 4 આ એનો દસમો કૂદકો। તો દસમો કૂદકો ક્યાં આવે છે? 109
46 ઉપર ક્યાં આવે છે 146 ઉપર તો આપણે જવાબમાં લખશું 146 આ રીતે બરાબર હવે છે ગબરૂનો 10મો કૂદકો બરાબર હવે જે ગબરૂ છે એનો 10મો કૂદકો ક્યાં આવે છે તે જોવાનો છે બરાબર તો હવે આપણે તે જોઈએ તો ગબરૂ માટે આપણે લેશું ગુલાબી કલર બરાબર તો ગબરૂ ક્યાંથી શરૂઆત કરે છે 90થી શરૂ કરે છે ક્યાંથી શરૂ કરે છે 90થી કરે છે અને દરેક વખતે કેટલું કૂદે છે 7 ખાના કૂદે છે કેટલા ખાના 7 ખાના તો એ શરૂઆત 90થી કરી આપણે 1 2 3 4 5 6 અને 7 આ તેનો પહેલો કૂદકો 1 2 3 4 5 6 અને 7 આ એનો બીજો કૂદકો 1 2 3 4 5 6 અને 7 આ એનો ત્રીજો કૂદકો 1 2 3 4 5 6 અને 7 આ એનો 1 2 3 અને ચોથો કૂદકો બરાબર 1 2 3 4 5 6 અને 7 આ એનો પાંચમો કૂદકો 1 2 3 4 5 6 અને 7 આ એનો છઠ્ઠો કૂદકો 1 2 3 4 5 6 અને 7 આ એનો સાતમો કૂદકો 1 2 3 4 5 6 અને 7 આ એનો આઠમો કૂદકો 1 2 3 અને બાકીના નંબર મેં ક્યાં લખ્યા છે તો સાઈડમાં લખ્યા છે આ રીતે બરાબર 1 2 3 4 5 6 અને 7 આ એનો નવમો કૂદકો 1 2 3 4 5 6 7 8 9 અને 10 બરાબર જો 1 2 3 4 5 6 અને 7 આ એનો દસમો કૂદકો અહીંયા આવશે દસમો કૂદકો કેટલા ઉપર આવ્યો દસમો કૂદકો તો 160 ઉપર કેટલા ઉપર આવ્યો 160 ઉપર બરાબર તો એનો દસમો કૂદકો ક્યાં આવ્યો 160 ઉપર તેથી આપણે અહીં લખ્યા 160 ગબરૂ અને બુની બંને 104 અને ખાલી જગ્યા ઉપર કૂદે છે બરાબર ગબરૂ અને બુની તો આપણે ગબરૂ માટે કયો કલર લીધો હતો ગુલાબી કલર અને બુની માટે કયો કલર લીધો હતો લાલ રંગ બરાબર હવે ગુલાબીને લાલ રંગ ક્યાં ભેગા થાય છે એક તો 104 ઉપર થાય છે બરાબર જો અહીંયા આપણે થાય છે હા થાય છે ગુલાબીને લાલ રંગ બરાબર પછી ક્યાં ભેગા થાય છે બંને ગુલાબીને લાલ થાય છે 139 ઉપર ક્યાં ભેગા થાય છે 139 ઉપર તો અહીંયા આવશે 139 અને હવે ક્યાં ભેગા થશે તો ક્યાં ભેગા થશે ચાલો આપણે જોઈએ બરાબર તો હવે આ ચેનને આપણે હજી આગળ લઈ જઈશું તો સૌથી પહેલાં આપણે બુનીની ચેનને લઈ જઈશું બુનીનું શું હતું લાલ કલર હતો જેના 10 કૂદકા અહીંયા થયા હતા અને એ કેટલા દરેક વખતે 5 ખાના કૂદતી હતી બરાબર તો 1 2 3 4 ને 5 પછી બુની ક્યાં આવશે 154 ઉપર 1 2 3 4 ને 5 પછી બુની ક્યાં આવશે 159 ઉપર 1 2 3 4 અને 5 પછી આવશે 154 ઉપર સોરી 64 ઉપર 1 2 3 4 અને 5 169 ઉપર 1 2 3 અને 4 5 પછી આવશે 174 ઉપર અને પછી આગળ આવશે નહીં હવે આપણે તરુનો કોષ્ટક પૂરો કરશું બરાબર તો તરુના 10 કદમ ક્યાં થયા હતા 146 ઉપર અને દરેક વખતે કેટલું આવશે 4 ખાના 1 2 3 અને 4 પછી આવશે 150 ઉપર 1 2 3 અને 4 પછી 154 ઉપર 1 2 3 4 158 ઉપર 1 2 3 અને 4 162 ઉપર 1 2 3 અને 4 166 ઉપર 1 2 3 4 બરાબર દેખાય છે ને 1 2 3 અને 4 પછી આવશે 179 ઉપર અને હવે આવશે 1 2 3 અને 4 એટલે કે અહીંયા બરાબર હવે આપણે ગબરૂનું કરીએ તો ગબરૂના 10 કદમ ક્યાં થયા હતા 160 ઉપર અને દરેક વખતે કેટલું આવશે 7 કદમ એટલે 1 2 3 4 5 6 અને 7 એટલે હવે આવશે એ અહીંયા 1 2 3 4 5 6 અને
सात, तो अहीं आवशे पछीनुं कदम, बराबर। तो आ रीते आपणे एनी चेनने आगळ लई गया। हवे पछी आपणे पूछ्युं हतुं के गबरू अने बुनी बने 104 ઉપર ભેગા થાય છે। જોયું આપણે કે બને ગબરૂનો કયો હતો કલર, ગબરૂનો કલર હતો ગુલાબી, ગુલાબી અને બુની, બુનીનો કલર હતો લાલ, તો ગુલાબીને લાલ સૌપ્રથમ ક્યાં ભેગા થાય છે, તો 104 ઉપર ભેગા થાય છે, પછી થાય છે 139 ઉપર અને છેલ્લે થાય છે આપણે 174 ઉપર। તો અહીંયા આવશે 104, 139 અને 174, બરાબર। હવે કહે છે બુની તરુ બંને જેના ઉપર કૂદકા મારશે તે નંબર લખો, બરાબર। બુની માટે કયો કલર છે, લાલ, અને તરુ માટે છે લીલો। લાલ ને લીલો ભેગો થાય તો તે બધા નંબર લખવાના છે। હાલો લાલ લીલો ક્યાં ભેગો થાય છે, તો સૌપ્રથમ 114માં આપણે લખશું, સૌપ્રથમ 114। પછી લાલ લીલો ક્યાં ભેગો થાય છે, જુઓ ક્યાં ભેગો થાય છે, લાલ અને લીલો રંગ, બરાબર, અહીંયા થાય છે 134માં, આપણે લખશું 134। પછી લાલ અને લીલો રંગ ક્યાં ભેગો થાય છે, તો આપણેને અહીંયા 154માં, ક્યાં આવે છે 154માં, અને છેલ્લે લાલ અને લીલો ક્યાં ભેગો થાય છે 174માં, બરાબર। તો આ રીતે ખાલી જગ્યા ભરવાની છે શોધી શોધીને, બરાબર। પછી કહે છે જે નંબર ઉપર ત્રણેય જણ કૂદકો મારશે, ત્રણેય જણ ક્યાં કૂદકો મારે છે, એક બે ને ત્રણ અહીંયા કાને, એટલે 174 આવશે। ઓછામાં ઓછા કૂદકા પૂરું કરનાર ખાલી જગ્યા તે 12 કૂદકામાં પૂરું કરશે, શું કહે છે, ઓછામાં ઓછા કૂદકામાં પૂરું કરનાર ખાલી જગ્યા અને તે ખાલી જગ્યા કૂદકામાં પૂરું કરશે, બરાબર। હવે આમાં સૌથી ઓછા કૂદકા કોના છે, તો પહેલાં આપણે ગબરૂના કૂદકા ગણીએ, ગુલાબી કલરના કૂદકા આપણે ગણવાનું શરૂ કરીએ, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 ગબરૂના કૂદકા કેટલા થાય છે, 12। તો આપણે અહીંયા લખી લઈશું કે ગબરૂના કૂદકા 12 થાય છે, ગબરૂના 12 કૂદકા, બરાબર। પછી બુનીના લઈએ લાલ કલરના, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 અને 17, 17ની આજુબાજુ થાય છે કોના, બુનીના, બરાબર। હવે આવશે તરુ, તરુના લીલા કલરના ગણવાના, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16, તરુના કેટલા થશે, 16 કૂદકાની આજુબાજુ થશે, બરાબર। તો હવે સૌથી ઓછા કોના થયા, ગબરૂના, તો આપણે અહીંયા લખશું ગબરૂ, શું લખીશું, ગબરૂ, અને કેટલા કૂદકા, તો ભાઈ 12 કૂદકા, બરાબર। આપણે જોયું ને બુનીને તરુ કેટલા ભેગા કૂદકા મારશે, એ આપણે આનામાંથી જોઈને આનામાં લખ્યું છે। આ રીતે તમને આ બંને પેજ ઉપરથી પાઠ્યપુસ્તક પેજ નંબર 21 અને 20 પૂર્ણ કરવાના છે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંત કૃપા વિદ્યાલય તરફથી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે ધોરણ 3માં ગણિત વિષયમાં પ્રકરણ 2નો અભ્યાસ કરી રહ્યા છીએ। આજે આપણે તેનામાં પાઠ્યપુસ્તકનો બીજો પાઠ સમજીશું।